नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज बात करीशुं धोरण 7 विषय गणित ना चेप्टर नंबर 8 राशियोनी तुलना जे छे तेनो संवेदन पोथीनो सोल्यूशन जोवाना छे। ए पेला चेनल नी अंदर प्रथम वखत आव्या छो तो मित्रों चेनल ने सब्सक्राइब करी बाजूमां आपेला बेल आइकन उपर ऑल नोटिफिकेशन करी देजो, जेथी करीने मित्रों सौथी पहेला तमने नोटिफिकेशन मळी रहे। योग्य विकल्प पसंद करो। बे व्यक्तिओनी ऊंचाई क्रमशः 1.50 मीटर अने 75 सेंटीमीटर छे तो तेमनो गुणोत्तर 2:1 थशे। 700 मीटरना 20% बराबर 140 मीटर, 0.07 बराबर तो 60% आवशे। रुपया 4500ना केटला टका बराबर 9000 थाय तो 200% एटले के बमणा। गुणोत्तर 3:8 बराबर तो मित्रों 37.5% थशे। 225% बराबर तो 9.94 થશે। એક સાયકલ રૂપિયા 1800 માં ખરીદી તેના ઉપર 12% નફો લઈ વેચવામાં આવે તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે? તો મિત્રો આપણે શોધીશું 12% તો આપણને 2016 જવાબ મળે છે। એક ક્રિકેટ બેટ 800 રૂપિયામાં ખરીદી 1600 માં વેચવામાં આવે છે તો કેટલો નફો થાય? 100%। કઈ રકમનો વાર્ષિક 14% લેખે 2 વર્ષનો વ્યાજ 126 રૂપિયા થાય તો 450 રૂપિયા? ખાલી જગ્યા પૂરો 2:3 તો 66% આવશે। રૂપિયા 360ના 30% 108 રૂપિયા થશે। 8/5 બરાબર 160%, 15 કિલાએ 50 કિલાના 30% થાય। જીઓન અને ક્રિકેટ બેટ રૂપિયા 75માં વેચે છે અને તેને રૂપિયા 8ની ખોટ જાય છે તો ક્રિકેટ બેટની મૂળ કિંમત કેટલી હશે? 83 રૂપિયા। દેવાંગી એક ખુરશી 700 રૂપિયામાં ખરીદી અને 750માં વેચે છે તો તેને 7.1/7% નફો થાય। જો રૂપિયા 10માં 20 લીંબુ ખરીદીને રૂપિયા 3ના 5 લીંબુ લેખે વેચવામાં આવે તો નફો 20% થાય। 3000નો વાર્ષિક 10% લેખે 3 વર્ષનો વ્યાજ 900 રૂપિયા થાય। ખરું કે ખોટું? તો મિત્રો પહેલું છે એ ખરું છે, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું જે છે એટલે કે 21 નંબર ખરું અને 22 જે છે ખોટું। મિત્રો 15ના 20% એટલે તો 15×20/100 તો મિત્રો ઉપર આવશે 300/100 બરાબર 3%। 1 કલાકના કેટલા ટકા 30 મિનિટ થાય? તો 1 કલાક એટલે 60 મિનિટ। ધારો કે 60 મિનિટના 1%એ 30 મિનિટ થાય તો 60×100 બરાબર 30। તો આપણે એક્સને આગળ લઈ જતા 30×100/60 તો અહીં આપણે મિત્રો ઉડાડીશું 30×60 તો જવાબ આવશે 50%। એક શહેરની કુલ વસ્તીના 45% પુરુષો છે તથા 40% સ્ત્રીઓ છે તો બાળકોની ટકાવારી શોધો। તો કુલ ટકાવારી 100 છે તો બાળકોની ટકાવારી શોધવા માટે મિત્રો આપણે 100ની અંદરથી 45 પુરુષો અને 40 સ્ત્રીઓ જો બાદ કરીએ તો 15% જે છે એ બાળકો હોય। ચોકમાં 10% કેલ્શિયમ, 3% કાર્બન અને 12% ઓક્સિજન હોય છે તો 2.1 કિલોગ્રામમાં ચોક કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય? તો 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય। તો કાર્બન શોધવા માટે મિત્રો 1000×3/100 = 300 ગ્રામ, કેલ્શિયમ તો 100×10/100 = 100 ગ્રામ થાય। 2.1 એટલે મિત્રો 2.5 કિલા, 2.5 કિલા, તો કાર્બન 2.5×30 કરીએ તો 7.5 ગ્રામ આવશે। કેલ્શિયમની વાત કરીએ તો 2.5×100 = 250 ગ્રામ જે છે એ મિત્રો એનો જવાબ આવશે। પ્રશ્ન નંબર 27, એક ફૂલદાનીની કિંમતમાં 12% વધારો થાય, જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત 896 હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે? તો ધારો કે મૂળ કિંમત 100 છે માટે ભાવ વધારા પછીની કિંમત 112 રૂપિયા થાય। તો 112 ફૂલદાનીની કિંમત હોય ત્યારે મૂળ કિંમત 100, તો 896ની ફૂલદાનીની કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી? તો 896×100/112 કરીએ તો મિત્રો આપણને સાચો જવાબ મળે છે 800 રૂપિયા હોય। એક વ્યક્તિ 60 કિલોમીટર મુસાફરી કાર વડે અને 240 કિલોમીટર મુસાફરી ટ્રેન વડે કરે છે તો તેણે કાર વડે તથા ટ્રેન વડે કરેલી મુસાફરી ટકાવારીની અંદર શોધો। તો કુલ મુસાફરી પ્રથમ જોઈ લઈએ તો 240+60 તો 300 કિલોમીટર એણે મુસાફરી કરી છે, તો આપણે કારની શોધીએ તો 60
भाग्या 300 गुण्या 100 तो 20% जे छे ए आपणने अहीं जवाब मळे छे। ट्रेननी शोधीए तो 240/300 × 100 तो 240/3 करिए तो मित्रों 80% जे छे एने ट्रेन वडे अने 20% कार वडे मुसाफरी करी छे एम कहेवाय। ત્યારબાદ પ્રશ્ન નંબર 29, એક ખુરશી 1440માં વેચવાથી દુકાનદારને 10% ખોટ જાય છે તો દુકાનદારે તે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી હશે? તો ધારો કે ખરીદી કિંમત 100 રૂપિયા છે અને વેચાણ કિંમત 90, એટલે કે 10 ખોટ ગઈ તો 90 વેચાણ કિંમત બરાબર 100 મૂળ કિંમત, તો 1440 એ વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? તો આપણે અહીં 1440/100/90 કરીએ તો આપણને સાચો જવાબ મળે છે 1600 રૂપિયા। પ્રશ્ન નંબર 30, એક ગામની વસ્તી 8000 છે તેમાંથી 80% લોકો સાક્ષર છે, સાક્ષર પૈકી 40% સ્ત્રીઓ છે, તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો। તો 8000/80/10 એટલે કે 6400 લોકો જે છે મિત્રો સાક્ષર છે, 6400/40/100 તો 2560 સ્ત્રીઓ છે જે 40% આવતી હતી, એ તો કુલ વસ્તી 8000 સાક્ષર વ્યક્તિઓ 2560, તો મિત્રો અહીં 32×8×10/32×25×10 કરીએ તો 8.25 જે છે આપણને ગુણોત્તર વસ્તી પ્રમાણે મળે છે। રોહિત 800 ગુણમાંથી 560 ગુણ મેળવે છે અને નેન્સી 500 ગુણમાંથી 430 ગુણ મેળવે છે, તો બંનેમાંથી કોનો દેખાવ સારો છે એવું કહી શકાય? તો રોહિતે મેળવેલા ટકા 560/100/800 = 70% મેળવ્યા છે, જ્યારે નેન્સી મેળવેલા ટકા જે છે 430/500/100 = 86% મેળવ્યા છે, તો મિત્રો નેન્સીનો દેખાવ સારો કહી શકાય। પ્રશ્ન નંબર 32, 9000 સાદા વ્યાજે મુક્ત 8 વર્ષના 18000 થઈ જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે? તો મિત્રો અહીં આપણે પી બરાબર મુદ્દલ એટલે કે 9000 લીધા છે, ટી એટલે વર્ષ લીધા છે, સાદું વ્યાજ આઈ બરાબર જે છે મિત્રો અહીં આપણે 9000, તો વ્યાજ દર કેટલો એટલે કે આર શોધવાનો છે, તો આર બરાબર I/100/P/T, તો 9000/100/9000×8 તો 900/72 તો 12.5% જે છે એ વાર્ષિક વ્યાજ દર હશે। રૂપિયા 8.50નો ગુણોત્તર શોધો, તો 16/1, એક પાત્રમાં 40 લિટર પાણી ભરેલ છે, જો તે પાત્રમાં માત્ર 8% જ ભરેલ હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા તે સાવ સંપૂર્ણ ભરાઈ જાય? તો 460 લિટર। કઈ રકમનો વાર્ષિક 10% લેખે, 2 વર્ષનો વ્યાજ 733 થાય, તો 3665। 10/7/8 ગુણોત્તરના પદોને ટકાવારીમાં ફેરવો તો 40%, 28% અને 32%। જોઈએ, એક પરીક્ષામાં 600માંથી 426 ગુણ મેળવ્યા, જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ 800માંથી 560 ગુણ મેળવ્યા, તો કોનું પરિણામ સારું કહેવાય? તો જોઈએ મેળવેલા ટકા શોધીએ, તો 426/100/600 = 71% થશે। રીનાએ મેળવેલા ટકા 560/100/800 એટલે કે 70%, આમ જોઈનું પરિણામ જે છે એ સારું કહેવાય। ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે, એક વર્ગમાં 50 બાળકોમાંથી 20 છોકરાઓ છે તો છોકરીઓની ટકાવારી 60% કહેવાય। 5000નો 15% લેખે એક માસનો વ્યાજ 62.50 રૂપિયા થાય, ફાતિમાની આવક અને બચતનો ગુણોત્તર 4:1 છે તો તેણે કેટલા ટકા બચત કરી કહેવાય? તો 20%। 3000નો વાર્ષિક 15% લેખે 3 વર્ષનો વ્યાજ 1350 રૂપિયા થાય, ₹12000નું 1 માસનું 10% લેખે વ્યાજ 100 રૂપિયા થાય। સૂચના મુજબ કરો, 0.089ને ટકામાં ફેરવો તો 89×100/1000 = 89/10 = 8.9%, ₹80ના કેટલા ટકા 100 રૂપિયા થાય? તો 80ના x = 100 થાય, તો 80×x/100 = 100, તો x ને આગળ લઈ જતો 100×100/80, તો 1000/8 = 125% થાય। એક શાળામાં કુલ 2000 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 40% છોકરીઓ છે, છોકરાઓ છે, તો મિત્રો છોકરીઓની સંખ્યા જે છે આપણે શોધવાની છે, 40% છોકરીઓ હોય તેમની સંખ્યા કેટલી હોય? તો છોકરીઓની સંખ્યા 2000×40/100 = 20×40 = 800 સંખ્યા હોય।
800 किलोग्राम मिश्रण में 55% रेती 33% सीमेंट और बाकी भागन चूना चूना है तो मिश्रण में चूना की मात्रा शोधो। तो चूना की टकावारी शोधवा माटे मित्रों 100 - 55 - 33 = 12% तो 800 × 12 / 100 तो 96 किलो जो है चूना की मात्रा हो। प्रश्न नंबर 10। राधिका तेना मित्र पासेथी रुपया 12,000 उछीना ले छे, तेमाथी रुपया 4,000 वार्षिक 18% लेखे तथा बाकीना 15% लेखे लीधा तो 3 वर्ष ने बाद कुल केटलू व्याज थशे? तो सादो व्याज शोधीए तो 4,000 × 18 × 3 / 100 = 2160 रुपया थशे। जेने मित्रों पाछो आपणे सादो व्याज शोधीए तो 8,000 × 15 × 3 / 100 = 3600। तो आम कुल व्याज जे छे एनो 2160 + 3600 = 5,760 थशे। मित्रों वीडियो पसंद आए तो लाइक करी तमारा मित्रों सुधी शेर करवानो भूलशो नहीं।